नमस्कार विद्यार्थी मित्रों, श्री सारस्वत विद्यालय ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટ નો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે વિકલન ની અમુક વાતો જોઈ હતી, હવે એ જ વિકલન ની વાતો ની અંદર આગળ વધીએ. વિકલન ના સૂત્રો જોયા હતા, અમુક દાખલાઓ ની પ્રેક્ટિસ કરી હતી, હવે આગળ થોડું ગણીએ એની અંદર. તો અહીં એવું વિકલન આપ્યું છે કે d / dx વર્ગમૂળ ની અંદર આખું વિધેય લખ્યું છે. હવે જ્યારે આવું કંઈક હોય, તમને એક સૂત્ર ખબર છે કે d / dx વર્ગમૂળ x નું થાય 1 / 2 root x. એટલે જો ખાલી x હોત વર્ગમૂળ ની અંદર તો તેનું થાય 1 / 2 root x, પરંતુ અહીં વર્ગમૂળ ની અંદર x ની જગ્યા પર આખું એક વિધેય છે. જો આવું વિધેય જ આખું વર્ગમૂળ ની અંદર હોય કે કોઈ ઘાત ની અંદર હોય તો શું કરવું તે અહીં સમજાવું. એટલે ધારો કે આવું હોય d / dx અને આ એક વિધેય છે x નું, બરાબર, તેની n ઘાત આપેલી છે, તો શું કરવાનું? આ આખું વિધેય છે તો તમારે આ આખા વિધેયને એક x છે એવું સમજવાનું. તો આને x સમજીએ તો x ની ઘાત કેટલી છે? n. તો કો x ની n ઘાત હોય તો શું થાય? ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક ઘટાડો થાય. એટલે આખા વિધેયને x સમજીને તમારે વિકલન કરી દેવાનું, અને પછી જે વિધેયને તમે x સમજ્યું હોય તે આખા વિધેયનું x ની સાપેક્ષે વિકલન કરીને આ જવાબની સાથે ગુણી દેવાનું. આ મેથડ છે આના વિકલનની. એટલે શું? તો અહીં જો વર્ગમૂળ x નું સૂત્ર ખબર છે આપણે 1 / 2 root x, પરંતુ અહીં વર્ગમૂળમાં x ની જગ્યા પર આખું વિધેય છે, તો આપણે શું કરશું? આ આખા પદને એક x છે એવું સમજો. તો ખાલી વર્ગમૂળ x હોય તો તેનું વિકલન શું થાય? 1 / 2 root x. તો એ જ રીતે કરીએ, 1 / 2 અને વર્ગમૂળમાં x એટલે આખું પદ. આખા વિધેયને આપણે x સમજીને વિકલન કરી દીધું. હવે જે પદને x સમજીને વિકલન કર્યું હોય તેનું વિકલન એ અહીં ફરી પાછું ગુણવું, એટલે તેનું વિકલન અહીં ગુણ્યું. તો હવે આ પદનું વિકલન કરીએ તો શું થશે? તો પહેલા x સ્ક્વેર નું થશે, x સ્ક્વેર નું થશે 2x, આમાં 2 અચળ અને x ની એક ઘાત નું 1, અને ખાલી અચળ પદ નું શું થશે? 0. એટલે આનો જવાબ આવશે 2x + 2 / 2 વર્ગમૂળ x સ્ક્વેર + 2x + 3. આગળ પણ સાદરૂપ આપી શકો, 2 કોમન કરો તો ઉપર નીચે કેન્સલ થશે, બરાબર. એટલે આ રીતે કરી શકો, 2 ને કોમન કરો તો x + 1 2 વર્ગમૂળ x સ્ક્વેર + 2x + 3, તો આ 2 2 કેન્સલ અને જવાબ આપણો x + 1 / આ વર્ગમૂળમાં આ પદ આવશે. એટલે સમજાયું શું કરવાનું? જે આપણે સૂત્ર જોઈ ગયા x ના વિકલનના, એમાં x ના x ની સ્થાન ઉપર કોઈક આખું વિધેય જ આપેલું હોય તો શું કરવાનું? તે વિધેયને x સમજીને વિકલન કરવાનું, અને ફરી પાછું તે વિધેયનું વિકલન એ આખા જવાબની સાથે ગુણી દેવાનું. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આવું આપ્યું હોય, d / dy y + 1 ની 4 ઘાત. તો તમે અહીં જુઓ, y ની 4 ઘાત હોય તો શું થાય તે આપણે જોઈ શકીએ. પહેલું સ્ટેપ, આપણું પહેલું સ્ટેપ શું? y ની સાપેક્ષમાં કરવાનું, તો વિધેય y નું હોવું જોઈએ, તો y નું વિધેય છે એટલે થશે. તો આ y + 1 છે તેની 4 ઘાત છે. જો y ની 4 ઘાત હોય તો શું કરવાનું તે આપણને ખબર છે. તો આપણે આ y + 1 ને y સમજીએ. તો y ની 4 ઘાત હોય તો આપણે શું કરીએ? 4 આગળ લાવીએ અને એક ઘાત ઘટાડીએ, એટલે 4 ની ઘાત કેટલી થશે? 3. અને જેને તમે y સમજ્યું છે કૌંસની અંદર આખા વિધેયને, તેનું વિકલન y ની સાપેક્ષે ફરી કરો અને આની સાથે ગુણો, તો શું થશે? 4y + 1 ની 3 ઘાત, y નું વિકલન 1 અને 1 નું શું થશે? 0. એટલે જવાબ આવશે 4y + 1 ની 3 ઘાત. તો આ બે ઉદાહરણ ઉપરથી તમને સમજાયું હશે કે વિકલન કેવી રીતે કરવું, બરાબર છે. હવે આટલું વિકલન આખું મેં તમને સમજાવ્યું, અમુક પ્રેક્ટિસો પણ કરાવી, બરાબર. હજુ થોડી પ્રેક્ટિસ તમારે કરવી પડશે. એના માટે હું ગ્રુપની અંદર એક પીડીએફ મોકલીશ, જેની અંદર અમુક પ્રશ્નો હશે વિકલનના, જે તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો, બરાબર. જે ન થાય એ મને ગ્રુપની અંદર પૂછશો તો હું નેક્સ્ટ વિડીયોની અંદર તમને એનું સોલ્યુશન સમજાવી દઈશ, અથવા તો તમને લખીને એનું સોલ્યુશન ગ્રુપની અંદર મોકલીશ, બરાબર. એટલે આટલું વસ્તુ તમે ઘરથી કરજો, બરાબર. તો આ વિકલન અહીં આપણે પૂરું કરીએ છીએ. વિકલનના બધા સૂત્રો અને બધી મેથડ મેં તમને કરાવી, બરાબર. એ
प्रेक्टिस करजो मित्रों तो तमने आवडशे। अने आ विकलन ए फिजिक्स नो पायो छे, बराबर। विकलन ने तमे एवुं समझी सको कि एक विधेय नी सापेक्षमां बीजुं विधेय केवी रीते बदलाय छे तेने विकलन कहेवाय। એટલે આવું લખ્યું હોય dy / dx તો સમજવાનું, x ની મૂલ્યની સાપેક્ષમાં y કેવી રીતે બદલાય છે તેને કહેવાય વિકલન। અથવા તો એનો ઉપયોગ ક્યાં થાય, જ્યારે કોઈક વસ્તુને છૂટી કરવી હોય, કોઈ વિધેયને છૂટું કરવું હોય, બરાબર। ધારો કે આ એક વેવફોર્મ છે જેને કહેવાય સાઈન નું વેવફોર્મ, તો આ કોનાથી બન્યું છે, એની અંદર કોણ કોણ રહેલા છે જોવું હોય તો તમારે એનું વિકલન કરવાનું, એટલે એની અંદર રહેલા એની અંદર રહેલી વસ્તુ છૂટી થશે। પ્રેક્ટિકલી આવું હોય છે વિકલનનો ઉપયોગ, બરાબર। હવે વિકલન એટલે આપણે જોયું છૂટું કરવું, હવે એને ભેગું કેવી રીતે કરશો છૂટું કરેલું નહીં, તો એના માટે ઉપયોગ થશે સંકલનનો। તો વિકલનનો વિરોધી સંકલન, વિકલન વિકલિત કરવું છૂટું કરવું, સંકલન સંકલિત કરવું ભેગું કરવું। સંકલિત શબ્દ તમે ગુજરાતીમાં ભણ્યા છો, સંકલિત એટલે ભેગું થયેલું, તો ભેગું કરવાની મેથડ ને કહેવાય સંકલન। તો હવે સંકલન આપણે સમજીએ, તો સંકલન ની અંદર સૌ પ્રથમ આપણે અનિયત સંકલન જોઈશું, અનિયત સંકલન, બરાબર। હવે એનો સિમ્બોલ કેવો આવશે તે સમજીએ, તો સંકલન ની અંદર સિમ્બોલ આવો લાંબો એસ લખેલો હશે, પછી જેનું સંકલન કરવાનું એ વિધેય લખેલું હશે, અને પછી લખેલું હશે જેની સાપેક્ષમાં સંકલન કરવાનું છે। ડી ની સાથે એક્સ લખેલું એ બતાવશે તમારે એક્સ વાળા વિધેયનું સંકલન કરવાનું। જો અહીં વાય ડી વાય લખેલું હોય તો તમારે સમજવું તમારે વાય વાળા વિધેયનું સંકલન કરવાનું, એટલે કોનું સંકલન કરવાનું એ આ પદ બતાવશે। આને કહેવાય એફ એક્સ નું એક્સ ની સાપેક્ષમાં સંકલન, અથવા તો એફ એક્સ નું સંકલન। હવે સંકલન કેવી રીતે થાય એના થોડા જ સૂત્ર છે જે આપણે જોઈએ। આમ તો ઘણું બધું મોટું આવે વિકલન સંકલન, એ ગણિત ની અંદર આખા આખા ચેપ્ટર્સ આવશે બહુ લાંબા લાંબા, પરંતુ અહીં ભૌતિક વિજ્ઞાનમાં જેટલો ઉપયોગ થશે એટલું જ આપણે અહીં ભણવાના છે। કારણ કે મેથ્સ અને બાયોલોજી બંને ક્લાસના વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાન ની અંદર છે, ફિઝિક્સ ની અંદર, બરાબર। તો હું એટલું જ વસ્તુ તમને કરાવું છું જેટલું આપણા ઉપયોગમાં આવશે। મેં તમને કીધું એમ મેથ્સ નો ફક્ત આપણે ફિઝિક્સમાં શું કરવાનો છે ઉપયોગ, કેવી રીતે આવ્યું એ બધું તમે મેથ્સમાં ભણશો જ, બરાબર, પણ કેવી રીતે એનો ઉપયોગ કરવો એ અહીં આપણે સમજીએ છીએ। અને આપણા દાખલા ગણવા માટે, એટલે આપણા પ્રેક્ટિક આપણી રોજિંદા જીવનની પ્રક્રિયાના જે સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવા માટે આ મેથ્સનો આપણે ઉપયોગ કરીશું, બરાબર। તો આના પહેલું સૂત્ર જોઈએ, ધારો કે વિધેયની અંદર x ની ઘાત હોય તો શું થશે। તો વિકલનની અંદર આપણે શું જોયું કે ઘાત હોય તો ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક ઘટાડો થાય, એનું ઊંધું થશે। ઘટાડોની જગ્યા પર જે ઘાત આપી હોય તેમાં એકનો વધારો કરવો અને તે જ ઘાતને તમારે નીચે લખવી। એક ઉદાહરણથી જોઈએ તો વધારે સમજાશે, y નો ઘન dy, dy બતાવે y ના વિધેયનું કરવાનું, y નો વિધેય છે છે, કેટલી ઘાત છે 3 ઘાત, તો ઘાતમાં એકનો વધારો કરો એટલે 4 ઘાત, અને તે જ ઘાત ક્યાં આવશે નીચે। બીજું ઉદાહરણ જોઈએ, તો સંકલન વર્ગમૂળ z dz, dz બતાવે z વાળા વિધેયનું કરવાનું, z વાળું વિધેય છે છે, તો કેવી રીતે થશે, તો z નું વર્ગમૂળ લે દ્વિતીયાંશ ઘાત કહેવાય। આને વિકલ સંકલન નથી કર્યું, ખાલી આને સાદુરૂપ આપ્યું છે, એટલે ફરીથી સંકલનનો સિમ્બોલ રાખ્યો છે। સંકલન કરી દો ત્યારે સિમ્બોલ કાઢી નીકળી જશે, આ નીકળશે અને આ નીકળી જશે, અત્યારે સંકલન કર્યું નથી, હવે સંકલન કરીશ તો ઘાતમાં એકનો વધારો કરીશ એટલે એક દ્વિતીયાંશ પ્લસ એક ભાગ્યા એક દ્વિતીયાંશ પ્લસ એક, એક દ્વિતીયાંશ વત્તા એક થશે ત્રણ દ્વિતીયાંશ, એટલે જવાબ આવશે z ની 3 દ્વિતીયાંશ ઘાત ભાગ્યા 3 દ્વિતીયાંશ। આ જ રીતે ધારો કે આવું હોય, જો આપણે પ્રેક્ટિસ કરતા કરતા સૂત્ર જોઈએ છીએ, તમને આવડી જ જવું જોઈએ કમ્પલસરી, x ની 3 ઘાત dx, હવે x ની 3 ઘાત નીચે છે તો ઉપર લઈ જઈએ તો માઇનસ 3 ઘાત થશે, બરાબર, તો એમાં એકનો વધારો કરીએ તો માઇનસ 3 વત્તા 1 ભાગ્યા માઇનસ 3 વત્તા 1, એટલે તમારો જવાબ આવશે x ની માઇનસ 2 ઘાત ભાગ્યા માઇનસ 2, બરાબર, એટલે તમે x ની માઇનસ 2 ઘાત ને નીચે લાવો તો x ની પ્લસ 2 ઘાત થશે, જવાબ આવશે માઇનસ 1/2x2।
तो આવી રીતે તમે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થીઓ ઘરે શું કરો તમે આ સવાલ લખી દો એક નોટબુક ની અંદર જ્યારે વિકલન પતી જાય સંકલન સમજાવી દઉં પછી આ બધા સવાલ જે હું ઉદાહરણ તરીકે તમને સમજાવું છું એ એક નોટબુક માં સવાલ લખી દો પછી એની બાજુમાં એના પ્રશ્નો એના જવાબ તમે સોલ્વ કરો આવી રીતે પ્રેક્ટિસ ઘરે કરશો તો જલ્દી આવડશે અને આ આવડી ગયું તો સમજો ફિઝિક્સ તમારા માટે ઈઝી થઈ જશે 50% ફિઝિક્સ આવડી ગયું સમજવાનું એટલું ઇમ્પોર્ટન્ટ છે આનો ઇમ્પોર્ટન્સ સમજાવું છું એવું નથી કે તો કે ફિઝિક્સ આપણે 50% પતી ગયું બરાબર ચાલો તો પહેલું સૂત્ર આપણે જોયું કે આવી રીતે ઘાટ હોય તો શું કરવાનું ઘાટ નીચે હોય તો શું કરવાનું વર્ગમૂળ હોય તો શું કરવાનું બરાબર છે આગળ જોઈએ બીજું સૂત્ર બીજું સૂત્ર ધારો કે આવું લખ્યું હોય આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બધાની ભૂલ આની અંદર થાય છે એટલા માટે પણ એ સમજાવતા પહેલા તમને બીજી એક વસ્તુ સમજાવી દઉં એક નોંધ લખી આપણે કે વિકલન અને સંકલન એકબીજાના વિરોધી છે એનો મતલબ શું થાય વિરોધી છે એટલે તો એક ઉદાહરણ લઈને ગણીએ ચલો આને જ રાખી આજ ગણીએ મજા આવશે જો ઉદાહરણ લઈએ ધારો કે વિકલન કરું કોનો એક્સ ના વર્ગનું તો શું થાય બે આગળ આવે ને ઘાતમાંથી એક ઘટશે ને એક ઘાત રહી જાય ચાલો એક્સ સ્ક્વેર નું વિકલન 2x થયું એટલે આવું લખી શકો એક્સ સ્ક્વેર નું વિકલન 2x થયું હવે હું 2x નું સંકલન કરું જે જવાબ આવ્યો એનું સંકલન કરું 2x નું સંકલન આની અંદર શું થશે 2x નું સંકલન એટલે અહીંયા dx લખું x ની સાપેક્ષે કરવાનું છે એટલે dx લખવું જરૂરી 2 એક અચળ પદ છે એ બહાર આવી જશે x નું સંકલન થશે x ની કેટલી ઘાત છે એક ઘાત એટલે ઘાતમાં એક નો વધારો કરો એટલે 1 + 1 2 અને એ જ ઘાત નીચે આવશે 2 કેન્સલ એટલે x નો વર્ગ જવાબ આવ્યો આ શું થયું x સ્ક્વેર નું વિકલન થયું 2x તો 2x નું સંકલન થયું x સ્ક્વેર પેન છે વિકલન એટલે છૂટી થશે છૂટી કરેલી પેન ને ભેગી કર સંકલન કરું ભેગી કરો એટલે પેન બની જશે પેન ને વિકલન ને છૂટી કરી સંકલન ને ભેગી કરી સમજાયું એટલે આનું વિકલન જો આ થતું હોય તો આનું સંકલન આ થશે જવાબનું સંકલન જે પદ હશે એ બની જશે વિકલન છૂટું કરે સંકલન ભેગું કરે ઈઝી છે સમજવું ભાઈ હવે જુઓ તો બીજું જે સૂત્ર હું લખતો તો અહીં આગળ ધારો કે 1/x હોય તો શું કરવું તો 1/x એટલે આપણે એવું સમજી શકીએ x ની એક ઘાત ઉપર લઈ જઈએ તો શું થશે x ની -1 ઘાત -1 ઘાત માં વધારો કરીએ તો -1 + 1 અને -1 + 1 એટલે 0 x ની 0 ઘાત / 0 કોઈની પણ 0 ઘાત એટલે 1/0 એટલે અનંત આ તો અવ્યાખ્યાયિત થઈ ગયું અનંત એટલે કહું છું કે આ આવી રીતે થશે નહીં આ ભૂલ કરતા નહીં એટલે આ જે સૂત્ર છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આ સૂત્ર અહીં આવી ભૂલ બધાથી થાય છે એટલા માટે તો 1/x નું શું થશે તો ln x થશે કેવી રીતે તો યાદ કરો ln x નું વિકલન શું હતું 1/x તો 1/x નું સંકલન શું થશે ln x આના ઉપરથી ln x નું વિકલન 1/x તો 1/x નું સંકલન ln x એટલે 1/x નું ln x થાય છે ધ્યાન રાખજો મિત્રો આ ખૂબ અગત્યનું બરાબર છે આગળ સમજીએ ભાઈ તમે મને પ્રશ્ન પૂછશો ને ગણતરી કરશો ઘરે મજા આવશે મને મજા આવશે ભણાવવાની બાકી સામે અત્યારે તમે કોઈ છો નહીં મને ખબર નથી પડતી કે ભાઈ કોણ ભણી રહ્યું છે ઘરે ત્રીજું એક સૂત્ર જોઈએ ધારો કે કોઈ આવું પદ હોય હવે આપણે વિકલન કોનો કરવાનું dx બતાવે x વાળા વિધેયનું x વાળું વિધેય છે નથી તો શું કરશું ચાલો એની પહેલા એક બીજું સૂત્ર જોઈ લઈએ ધારો કે ફક્ત dx આપ્યું હોય એટલે 1dx હોય તો શું થશે 1dx હોય તો શું થશે એ ડાયરેક્ટ યાદ રાખશું આપણે પણ ક્યાંથી આવ્યું તે તમને સમજાવું 1 નું વિકલન કરવાનું છે dx વાળા વિધેયનું કરવાનું છે પણ dx વાળું વિધેય નથી 1 છે
1 એટલે એવું સમજી શકો x ની 0 ઘાત કોઈની પણ 0 ઘાત એટલે 1 કહેવાય 0 ઘાત માં 1 નો વધારો કરો એટલે 1 ઘાત થાય ભાગ્યા 1 એટલે આ x જવાબ આવ્યો આ બતાવે 1 dx એટલે ખાલી dx આપેલું હોય તો તેનું શું થશે x આ ખૂબ અગત્યનું એટલે ધારો કે સંકલન dy લખ્યું હોય તો શું થશે y સંકલન dz લખ્યું હોય તો શું થશે z સમજાય છે 1 નું થશે x y કે z જેની સાપેક્ષમાં કરો છો એ ચોથું સૂત્ર જોઈએ ધારો કે k dx આવું આપ્યું હોય dx બતાવે x વાળા વિધેયનું કરવાનું x સિવાયનું જે પણ કંઈક હશે એ અચળ કહેવાય અચળનું વિકલન 0 કરતા હતા પણ અચળનું સંકલન 0 થશે નહીં ખાસ ધ્યાન રાખવું એટલે આ પણ અગત્યનું સૂત્ર અચળ પદને સંકલનની બહાર લઈ લેવું કોણ લઈ ગયું ખાલી dx ખાલી dx નું શું થાય x એટલે જવાબ શું આવશે k ઇન્ટુ x એટલે એક ઉદાહરણ લઈએ આવું આપ્યું હોય સંકલન 5x સ્ક્વેર dx તો શું કરશું dx બતાવે x વાળા વિધેયનું કરવાનું જે 5 છે અચળ એને બહાર લઈ લેવાનું સંકલનની સંકલન ખાલી વિધેયનું કરવાનું x વાળા વિધેયનું x વાળો વિધેય શું છે x નો વર્ગ તો ઘાતમાં 1 નો વધારો કરો એટલે 2 ની ઘાત કેટલી થશે 3 અને તે જ ઘાત ક્યાં આવશે નીચે એટલે જવાબ શું આવશે 5/3 x નો ઘન બરાબર છે ઈઝી છે યાદ રાખજો અચળનો અહીં 0 થતો નથી અચળ પદને આપણે સંકલનની બહાર લઈ લઈએ છીએ એ m નું m જ રહેશે અને ખાલી dx શું થશે x અને 1/x શું થશે ln x આ ખાસ ધ્યાનમાં રાખવાના સૂત્રો બરાબર જે નંબર આપું છું સૂત્રો છે સ્ટાર કરું એવા સ્ટાર છે જે તમે ભૂલી શકો ભૂલી જાઓ એવા સૂત્ર છે એને સ્ટાર કરું છું એને સૂત્ર તરીકે નહીં કોણ મેં સમજાવ્યું પ્રમાણે ઘાત n હોય તો ઘાતનો વધારો તે ઘાતની છે આવી રીતે યાદ રાખવાનું પાંચમું સૂત્ર જોઈએ ત્રિકોણમિતિય વિધેયો માટે જોઈએ તો ધારો કે sin x નું વિકલન કરવાનું હોય તો એનું થશે માઇનસ cos x અને cos x નું કરવાનું થશે તો થશે sin x plus sin x જેટલા જરૂરી છે એટલા જોવાના છે બધાની જરૂર નથી આપણને છઠ્ઠું ચાર ઘાતાંકીય વિધેય એટલે e નો ઘાત હોય અથવા તો exp લખેલું હોય exp એટલે ઇંગ્લિશમાં કહેવાય એક્સપોનેન્શિયલ એનું જ ગુજરાતી થાય ચાર ઘાતાંકીય તેનું વિકલન તેનું તે જ થશે કોઈ બદલાવ થશે નહીં તેનું સંકલન સોરી વિકલન બોલાઈ જાય છે ભણાવતા ભણાવતા સંકલન sin x નું સંકલન માઇનસ cos x cos x નું સંકલન sin x e ના x ઘાત નું સંકલન e નો x ઘાત જ બરાબર તો આટલા સંકલન આપણા માટે કામના છે જે જરૂરી છે આપણે જોયા છે આગળ જોઈએ ધારો કે વિધેયોનો સરવાળો હોય બાદબાકી હોય તો શું કરવું એટલે ધારો કે બે વિધેય આપ્યું હોય એક વિધેય યુ છે બીજો વિધેય વી છે એનું સંકલન કરવા કીધું હોય તો તમારે શું કરવાનું પહેલા યુ નું સંકલન અને પછી વી નું સંકલન બે વિધેયનું સંકલન આપ્યું હોય તો એક પછી એક કરવાનું જો સરવાળો હોય તો સરવાળો કરવાનો અને બાદબાકી હોય તો બાદબાકી કરવી એક પછી એક કરવું બીજું કશું નહીં આનાથી વધારે સૂત્રોની આપણને જરૂર પડતી નથી એટલે તે આપણે ન જોઈએ બરાબર બાકી તો સંકલન બહુ મોટું છે હવે અમુક પ્રેક્ટિસ કરીએ ચાલો ધારો કે આવું હોય સંકલન x સ્ક્વેર y પ્લસ y z સ્ક્વેર પ્લસ x z સંકલન dy શું થશે ચલો ત્રણ પદ છે ત્રણ પદનું સંકલન કરવાનું છે તો એક પછી એક કરીએ પહેલા x સ્ક્વેર y નું સંકલન સંકલન કરો એટલે સંકલન નું સિમ્બોલ dy આ સાથે આવવું જોઈએ કયું સિમ્બોલ છે પ્લસ એટલે પ્લસ y z સ્ક્વેર નું કરીએ સાથે શું લખવું પડે dy પછી કયું સિમ્બોલ માઇનસ x z નું કરીએ ચાલો dy બતાવે y વાળા પદ નું કરવાનું તો x સ્ક્વેર અચળ એટલે બહાર આવી જશે આ સ્ટેપ દર વખતે નહીં લખીશ પહેલી વખત છે એટલે સમજાય એના માટે દરેક સ્ટેપને હું લખું છું બાકી તમે ડાયરેક્ટ પણ આવડે તો તમે લખી શકો જવાબ dy y વાળા પદનું કરવાનું તો z સ્ક્વેર અચળ રહેશે એટલે બહાર આવી જશે xz અચળ એટલે dy રહી જશે y નો એક ઘાત નો શું થશે 2 ઘાત ભાગ્યા 2 એક વધે એટલે તે જ ઘાત નીચે આવે y ના એક ઘાત નો 2 ઘાત ભાગ્યા 2 xz ખાલી dy નું થશે y તો જવાબ
हजू प्रेक्टिस करिए। उदाहरण बीजू एक लीए, वन अपन एक्स माइनस ई नो एक्स घट प्लस वन अपन वाई डी एक्स। चलो त्रण पद छे, एक पछी एक करिए। पहला कोनो थसे वन अपन एक्स नो, पछी माइनस सिम्बॉल कोनो थसे ई नो एक्स घट नो वन अपन वाई डी एक्स। dx એટલે x નું વિધેય છે, છે શું છે 1 upon x, તો 1 upon x નું થાય ln x minus in x નું વિધેય dx બતાવે x ના વિધેય નું કરવાનું, આ x નું વિધેય છે તો તે e ના x ઘાત નું શું થાય e નો x ઘાત જ થાય। 1 upon y, 1 upon y નું આના જેવું થશે ln y, તો નહીં થશે, કેમ dx બતાવે વિધેય x નું હોવું જોઈએ, આ તો y નું વિધેય છે જે અચળ છે બહાર આવી જશે, ફક્ત dx રહી જશે અને ફક્ત dx હોય તો તેનું સંકલન શું થાય x, એટલે જવાબ શું આવશે x / y / ln x - e નો x ઘાત। હજુ પ્રેક્ટિસ કરીએ, આપણે પ્રેક્ટિસ કરશું તો તમને આવડશે, જેટલી પ્રેક્ટિસ કરશું તેટલું તમને સરળતાથી યાદ રહી જશે, વારંવાર ગણશું તો જ આવડશે। હા ભાઈ, બીજું ઉદાહરણ જોઈએ, સંકલન 5 प्लस 9x dx। चलो पहलू संकलन अब डायरेक्ट करता सीखवाड़ू, पहला कौन करवानो 5 नो, 5 શું છે અચળ એટલે બહાર આવી જાય, ફક્ત શું રહી જાય dx, ખાલી dx નું શું થાય x, પ્લસ પ્લસ સિમ્બોલ છે એટલે પ્લસ મૂક્યો, 9x x નું વિધેય છે છે તો 9 અચળ, ખાલી x નો x નો 1 ઘાત છે તેનું શું થશે 2 ઘાત ભાગ્યા 2, આ રીતે તમે સંકલન કરશો બરાબર। બીજું એક છેલ્લું ઉદાહરણ જોઈએ, ધારો કે આવું આપ્યું હોય cos x - sin x dx, તો કેવી રીતે કરશો, તો પહેલા cos x નું, cos x નું શું થશે sin x - sin x નું શું થશે - cos x, તો sin x - - + cos x આવી રીતે થશે। તો અમુક દાખલાઓ હું તમને મોકલીશ, એની પ્રેક્ટિસ કરજો, વિકલન સંકલન બંનેના પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે અને તમને યાદ રહેશે બરાબર છે, અને તમે પ્રશ્ન આવે તો મને બિંદાસ પૂછી શકો બરાબર, તો હું તમને સોલ્યુશન આપી શકીશ અને તમને સમજાવી શકીશ। ચાલો આગળ વધીએ, આ થયું અનિયત સંકલન, એટલે એની કોઈ લિમિટ નહોતી આપણે ક્યાંથી ક્યાં કરવાનો। હવે આપણે નવું સંકલન જોઈએ જેને કહેવાય નિયત સંકલન, જેમાં આપણને ખબર હોય કે સંકલન ક્યાંથી ક્યાં કરવાનું લિમિટ, એટલે નવું ટોપિક નિયત સંકલન। તો જે સંકલનનું સિમ્બોલ હતું એ જ સંકલન એવી જ રીતે થશે, ફક્ત એક્સ્ટ્રા શું આવશે લિમિટ, એવું બતાવશે કે x1, આ સંકલન તમારે x1 થી x2 સુધી જ કરવું, એટલે આ વિધેયનું સંકલન x1 થી x2 સુધી કરવું। તેને કેવી રીતે કરશું, તો એનું જે સંકલન થાય એ અહીં લખશું અને પછી લિમિટ મૂકશું, ઉદાહરણથી સમજીએ તો વધુ યાદ રહેશે। ધારો કે આવું આપ્યું છે x² dx 1 થી 3, તો નીચે જે લખ્યું હોય તેને લોઅર લિમિટ કહેવાય, ઉપર જે લખ્યું હોય એને અપર લિમિટ કહેવાય, અને તમે જે સંકલન કરો તે સંકલન ક્યાંથી ક્યાં કહેવાય લોઅર થી અપર લિમિટ। એટલે આનો સંકલન તમે 1 થી 3 કરો, આવું કહેવાનું નીચેથી ઉપર આમ બોલવાનું 1 થી 3, કેવી રીતે કરવાનું સમજાવો, પહેલા તો આનો સંકલન શું થાય, તો બે ઘાત છે એટલે ઘાતમાં 1 નો વધારો, તે જ ઘાત ક્યાં આવશે નીચે બરાબર, પછી આ ચોરસ બોક્સ કરવાનો, લિમિટ અહીં લખવાની ક્યાંથી ક્યાં છે નીચેની 1 અને ઉપરની 3। હવે જો ધ્યાન આપજો આ લિમિટને અંદર કેવી રીતે મૂકવાની, તમે કોણ dx બતાવે કોનો સંકલન કર્યું x નો, તો જ્યાં x છે ત્યાં લિમિટ મૂકવાની, તો સૌપ્રથમ અપર લિમિટને મૂકવાની x ની જગ્યા પર, એટલે પહેલા 3 ને મૂકો અહીં આગળ, તો 3 નો ઘન / 3, પછી મૂકવાનું માઇનસ, અને પછી x ની જગ્યા પર મૂકવાની લોઅર લિમિટ, એટલે 1 છે લોઅર લિમિટ તો x ની જગ્યા પર 1 નો ઘન / 3,
लिमिट માં જે મૂલ્ય છે મૂકવાનું ક્યાં જેનું તમે સંકલન કર્યું ત્યાં પહેલા અપર પછી માઈનસ લખીને લોઅર તો આનું શું થશે 3 નો ઘન અને 3 નો 1 ઘાત એટલે 2 ઘાત રહી ગઈ એટલે 9 રહી ગયું અને આ 1 નો ઘન 1 ભાગ્યા 3 આ આપણો જવાબ એટલે 9 તરી 27 માઈનસ 1 એટલે 26 ભાગ્યા 3 બરાબર છે આગળનું ઉદાહરણ જોઈએ એક બીજું तो साइन वाई नु शू थाय माइनस कॉस वाई અને લિમિટ કઈ પાઈ બાય 4 થી પાઈ બાય 2 પહેલા અપર લિમિટ મૂકીએ એટલે કોની જગ્યા પર મૂકવાની લિમિટ કોનો વિકલ કયા વિધેયનું કર્યું y નું એટલે y ની જગ્યા ઉપર તો y ની જગ્યા ઉપર પહેલા પાઈ બાય 2 માઈનસ cos પછી પાઈ બાય 4 પહેલા અપર લિમિટ પછી માઈનસ લખીને લોઅર લિમિટ કોની જગ્યા પર y ની જગ્યા પર સમજાય છે આ માઈનસ ક્યાંથી આવ્યું તો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ અને આ માઈનસ તો ઓલરેડી એની સાથે છે જ cos π/2 એટલે cos 90 cos 90 કેટલા થાય 0 માઈનસ માઈનસ પ્લસ cos π/4 એટલે cos 45 કેટલા થાય 1/√2 એટલે તમારો જવાબ આવશે 1/√2 તો આ રીતે નિયત સંકલન કરી શકાય તો વિકલન અને સંકલન આપણે કર્યા હવે એનો ઉપયોગ ક્યાં થશે એ થોડું સમજીએ બરાબર કેવી રીતે આનો ઉપયોગ આપણે કરશું દાખલાની અંદર કેવી રીતે કરશું એ તો જોયું પણ આલેખની અંદર કેવી રીતે કરશું એ જોઈએ હવેનો જે ટોપિક છે નવો એ છે આલેખ એ સમજવા આપણે જઈ રહ્યા છીએ હવે આગળ આપણે ગતિનો અભ્યાસ ગ્રાફ ઉપરથી પણ કરવા જઈ રહ્યા છીએ તો ગ્રાફ એટલે શું ગ્રાફ તમને શું બતાવશે એના ઉપરથી કઈ કઈ માહિતી તમે તારવી શકો એ આપણે જોઈએ તો ધારો કે મેં આવો કોઈ એક ગ્રાફ દોર્યો તો એ બતાવે કે જેમ x નું મૂલ્ય 1 2 3 4 વધતું જાય તેવી રીતે y કેવી રીતે બદલાશે તે આ ગ્રાફ બતાવે છે હવે એક સામાન્ય શબ્દ ગ્રાફ માટે સમજીએ ઢાળ તમે જોશો તો ઢાળ સામાન્ય રીતે આપણે વ્યવહારિક ભાષામાં વાપરીએ છીએ ઢાળ એટલે કે ઢોળાવ તમારા ઘરે ધારો કે અહીં તમારે બાઇક ચડાવવાની છે અને કોઈક બીજાના ઘરે આટલી જ ઊંચાઈએ પાર્કિંગ છે અને એણે અહીંથી બાઇક ચડાવવાની છે સમજો બંનેના પાર્કિંગની ઊંચાઈ સરખી છે પરંતુ બાઇકના ચડાવવાનો ઢોળાવ તમે જુઓ તો અહીં તમને ઓછો દેખાય છે જ્યારે અહીં તમને વધારે દેખાય છે એટલે ઢોળાવ એટલે આમ જુઓ આ ઊંચાઈ સરખી લીધી આના જેટલી જ ઊંચાઈ અહીં લઉં પણ આ જેટલું દૂર લઈ જાઉં એટલો ઢોળાવ ઓછો થઈ જાય આ ઓછો ઢોળાવ ને આ વધારે ઢોળાવ એટલે આ ઓછો ધાર અને આ વધારે ધાર તો ધાર નક્કી શેના ઉપરથી થશે તો ઊંચાઈની સાપેક્ષમાં આ સમક્ષિતિજ અંતર આડું અંતર કેટલું છે એના ઉપરથી ધાર નક્કી થશે ફરીથી સમજાવું ઊંચાઈની સાપેક્ષમાં આ રેખીય અંતર અથવા તો ક્ષમ ક્ષિતિજ અંતર આડું અંતર કેટલું છે એના પરથી તમારો ઢાળ નક્કી થશે ઊંચાઈ બંનેમાં સરખી લઉં પણ આમાં ક્ષમ ક્ષિતિજ અંતર વધારે લીધું તો ઢાળ ઓછો થયો જ્યારે ક્ષમ ક્ષિતિજ અંતર ઓછું લઈએ તો ઢાળ વધે બરાબર એટલે ઢાળ કેવી રીતે નક્કી થશે તો ઢાળ નક્કી કરવા માટે સામાન્ય એક સૂત્ર વપરાય છે
y ના મૂલ્યમાં થતો ફેરફાર ભાગ્યા x ના મૂલ્યમાં થતો ફેરફાર, એટલે ઉભા મૂલ્યમાં થતો ફેરફાર એ આડા મૂલ્યમાં થતા ફેરફારની સાપેક્ષમાં, એને કહેવાય આ રેખાનો ઢાળ। એટલે આ ઢાળ મૂલ્યનો ફેરફાર એટલે આપણે બે બિંદુ વચ્ચે માપીએ છીએ। એટલે ધારો કે આ એક બિંદુ લીધું જેનો x યામ x1 છે અને y યામ y1 છે, તો આ બિંદુનો યામ શું થશે x1 y1। તે જ રીતે આ એના ઉપરનું બીજું બિંદુ લીધું જેનો x યામ છે x2 અને y યામ છે y2, તો આ બિંદુનો યામ થશે x2 y2। તો અહીંથી અહીં રેખા જે છે એ રેખાનો સરેરાશ ઢાળ કેટલો છે? હવે ફરી પાછો હું સમજાવું, સરેરાશ શબ્દ કેમ બોલું છું, કારણ કે અલગ અલગ જગ્યાએ ઢાળ અલગ અલગ છે। તમે જોશો તો આ ઢાળ ઓછો છે, આમ ઉપર ચડો તેમ તેમ ઢાળ વધતો જાય। સામાન્ય ભાષામાં ઢાળ સમજો ને, ગણિતના ભાષામાં સમજવા નહીં જવાનું, હું તમને દરેક વસ્તુ વ્યવહારિક ભાષાની રીતે સમજાવું। આ ઢાળ ઓછો અને આમ જાઓ તો આ ઢાળ જેવો વધી ગયો, આધાર ઓછો હતો આધાર વધી ગયો, એટલે અલગ અલગ જગ્યાએ આવી રેખામાં ધાર અલગ અલગ છે। તો આ બે બિંદુ વચ્ચે સરેરાશ કેટલો છે તે આપણે શોધીએ છીએ। તો આ ધારનું મૂલ્ય કેટલું થશે, y ના મૂલ્યમાં થયેલો ફેરફાર ભાગ્યા x ના મૂલ્યમાં, એટલે y x પર જે બી હોય તેના મૂલ્યમાં થતો ફેરફાર કોની સાપેક્ષમાં, x અક્ષ પર જે છે એના મૂલ્યમાં થતા ફેરફારની સાપેક્ષમાં। તો ફેરફાર કેવી રીતે લખશું, y2 માઇનસ y1 ભાગ્યા x2 માઇનસ x1। અહીંથી અહીં y ના મૂલ્યમાં આટલો ફેરફાર થયો, આટલો ફેરફાર એટલે અહીંથી અહીં y2 ને અહીંથી અહીં y1, આ ફેરફાર એટલે આટલું મૂલ્ય કેટલું થશે, આ y2 ને આ y1, તો y2 માઇનસ y1 એટલે આટલું આવશે। તે જ રીતે x ના મૂલ્યમાં થતો ફેરફાર, એટલે તમે અહીં જોશો તો x ના મૂલ્યમાં થતો ફેરફાર એટલે આ ડેલ્ટા x એ કેટલો આવશે, આ ફેરફાર કેટલો આવશે, અહીંથી અહીં x2 ને અહીંથી અહીં x1 એટલે x2 માઇનસ x1, તો આ જવાબ આવશે, એટલે ડેલ્ટા x શું આવશે, x2 માઇનસ x1। તો આ ઢાળના સૂત્ર ઉપરથી તમે રેખાનો ઢાળ શોધી શકો, બરાબર। હવે આ તો થયું બે બિંદુ વચ્ચેનો સરેરાશ ઢાળ, પરંતુ ધારો કે મારે એક્ઝેક્ટ સ્થાન ઉપર ઢાળ શોધવો હોય તો કેવી રીતે શોધાશે? એક્ઝેક્ટ સ્થાન ઉપર એટલે ધારો કે મારે અહીં આગળ x નું મૂલ્ય જ્યારે x1 હોય એટલે આ બિંદુ જે છે ત્યાં ઢાળ કેટલો, તો કેવી રીતે શોધશું? તો અહીં પણ ફેરફાર લઈશું પણ ખૂબ નાનો ફેરફાર લઈશું, કેવો ફેરફાર લઈશું, ખૂબ નાનો, એટલે x1 x2 આટલું નાનું લઈશું એટલે ડેલ્ટા x આટલું જ થશે, અને y1 y2 પણ ખૂબ નાનું લીધું છે, તો y નો ફેરફાર અહીં તમે જોશો આ ડેલ્ટા y અને આ ડેલ્ટા x આવ થશે, આ નાનકડું મૂલ્ય છે આ ડેલ્ટા y અને આ ડેલ્ટા x, આ ડેલ્ટા y થશે અને આ મૂલ્ય થશે ડેલ્ટા x, અથવા તો મૂલ્ય નાનું છે એટલે એને dy લખીશું અને આને લખીશું dx, એટલે એક્ઝેક્ટ સ્થાન ઉપર જ્યારે ઢાળ શોધશું ત્યારે શું લખવું પડશે, y ના મૂલ્યનો ફેરફાર કોની સાપેક્ષમાં, x ની સાપેક્ષમાં, એટલે y અક્ષ પર જે છે તે મૂલ્યનો ફેરફાર x અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં, એને કહેવાય રેખાનો ઢાળ। તો એક્ઝેક્ટ જગ્યા આ જે ઢાળ આવ્યો એને આપણે કહી શકીએ કે આ એક્ઝેક્ટ x1 આગળનો ઢાળ છે। તો એક્ઝેક્ટ જગ્યા ઉપરનો ઢાળ વિકલનથી શોધાશે અને બે બિંદુ વચ્ચેનો સરેરાશ ઢાળ એ આ સૂત્ર ઉપરથી શોધાશે। સમજાય છે? તો આ સામાન્ય ઢાળ શું છે એ મેં તમને સમજાવ્યું, સમજો ધ્યાનપૂર્વક સમજો ભાઈ, જે વસ્તુ કામની છે એ તમને સમજાવું છું, એટલે જે સમજાવું છું બહુ કામનું છે, આ સમજાશે તો ચેપ્ટર તમારા માટે એકદમ ઈઝી, એકદમ ઈઝી, બરાબર। આગળ જઈએ, ધાર કેવી રીતે શોધવાનું તમને હવે સમજાઈ ગયું છે, એક્ઝેક્ટ સ્થાન ઉપર શોધવાનું, તો y અક્ષ પર જે છે તેના મૂલ્યનો ફેરફાર કોની સાપેક્ષમાં, x અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં, એટલે ધારો કે મેં આવું લખ્યું હોય x t, તો અહીં કોઈ એક બિંદુ આગળ ઢાળ શોધવું હોય આ બિંદુ આગળ, તો કેવી રીતે શોધશું, કોના મૂલ્યનો ફેરફાર y અક્ષ પર જે છે તે કોણ છે, x, કોની સાપેક્ષમાં, x અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં, x અક્ષ પર કોણ છે t, એટલે dx / dt આ જગ્યાનો ઢાળ થશે, બરાબર। એટલે એક્ઝેક્ટ બિંદુ આગળ ઢાળ વિકલનથી
અને બે બિંદુ વચ્ચેનો સરેરાશ દર એ આ સૂત્ર ઉપરથી શોધાશે. તો આ સૂત્ર તમારે યાદ રાખવા, કેવી રીતે આવ્યું એની અમે બહુ ચર્ચા કરવી નહીં, બરાબર, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજશું. હવે ધોરણ 10 ની અંદર તમે દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા, તમને યાદ જ હશે, હોશિયાર છો બધા. એટલે તો દ્વિચલ એટલે જેમાં બે ચલ હોય, એટલે સુરેખ સમીકરણ કેમ કીધું એ સમજીએ. આવું સમીકરણ આવતું હતું 2x + y = 5, એને તમે કીધું હતા દ્વિચલ સુરેખ સમીકરણ. તો આના પરથી હું y શું લખી શકું, 5 - 2x લખી શકું. તો જુઓ x ની કિંમત 0 1 અને 2 મૂકું તો y કેટલું મળે તે ગણો. x 0 મૂકું તો 2 × 0 = 0, 5 - 0 = 5. x 1 મૂકું તો 2 × 1 = 2, 5 - 2 = 3. x 2 મૂકું તો 2 × 2 = 4, 5 - 4 = 1. તો આ બિંદુ થયું xm 0 ym 5, આ બિંદુ થયું xm 1 ym 3, આ બિંદુ થયું xm 2 ym 1. અને પ્લોટ કરીએ આ x અક્ષ અને આ y અક્ષ, કિંમત મૂકી x ની કિંમત કેટલી છે, 0 1 2 0 1 2, બરાબર, માપ લઈને કિંમત મૂકશો તો બરાબર આ લેખ આવશે, 1 2 3 4 5 કિંમત મૂકી. ચાલો પહેલું બિંદુ 2 1 એટલે xm 2 ને ym 1, એટલે આ બિંદુ થશે જ્યાં xm 2 છે ને ym 1 છે, આ એક બિંદુ થયો. બીજું બિંદુ 1 3, xm 1 અને ym 3, એટલે આ બિંદુ થશે. ત્રીજું બિંદુ 0 5, xm 0 અને ym 5, ym 5 અહીંયા હશે, આ બિંદુ થશે. આ ત્રણને જોડશો એટલે તમને આવી રેખા મળી. કેવી રેખા મળી? સીધી રેખા મળી. તો સુરેખ રેખા મળે છે, તેથી આ સમીકરણનું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે સુરેખ શેના માટે? સીધી રેખા બતાવે, એટલા માટે સમીકરણને કહેવાતું હતું દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર, સમજાશે. તો આવું કોઈ રેખા હોય, આવી કોઈક રેખા હોય તો તેનો ઢાળ, સુરેખ રેખાનો ઢાળ, સુરેખ રેખાનો ઢાળ એ દરેક સ્થાને સરખો હોય, એ દરેક બિંદુએ સરખો જ હોય, એ બદલાય નહીં. જો તમે આ ઢાળ એક જ છે, આમાં કોઈ બદલાવ થતો નથી, દરેક બિંદુએ કેવો હોય, સમાન હોય. અને તે કેવી રીતે શોધવું? તેના પરના બે બિંદુના યામ લઈ લેવાના અને એના ઉપરથી શોધવાનું y2 - y1 = x2 - x1. ધારો કે આ ઉદાહરણ માટે શોધીએ તો કોઈ પણ બે બિંદુને યામ લઈ લો, આનો યામ 2 1 અને આનો યામ 1 3. તો જુઓ y2 એટલે કોઈ પણ એક બિંદુને 1 કહી દો, બીજાને 2 કહી દો, y2 એટલે 2 નો yયામ કેટલો છે, 1. y1 એટલે 1 નો yયામ કેટલો છે, 3. x2 એટલે 2 નો xયામ કેટલો છે, 2. અને 1 નો xયામ કેટલો છે, 1. તો -2/1 એટલે -2 જવાબ આવ્યો. તો આ રીતે તમે રેખાનો ઢાળ શોધી શકો. ઘણી વખત રેખાનું સમીકરણ પણ શોધવાનું થશે. તો આ જે આ રેખા આપી હોય તો સમીકરણ કેવી રીતે બનાવશો તેનું સૂત્ર હું અહીં લખું છું. કોઈ રેખાનું સમીકરણ કેવી રીતે બનાવશો તમે જરૂર પડશે ફિઝિક્સ ની અંદર, એટલે શીખવાડું છું. y - y1 / y2 - y1 = x - x1/x2 - x1. આ સમીકરણ ઉપરથી તમે, આ સૂત્ર ઉપરથી તમે રેખાનું સમીકરણ બનાવશો. ચાલો બનાવીએ. બે બિંદુના યામ તમારી પાસે હોવા જોઈએ. y એટલે y અક્ષ પર જે હોય એ લખવાનું. y અક્ષ પર કોણ છે, y જ છે, એટલે y જ લખીએ y ના સ્થાન પર. y1 એટલે 1 નો yયામ એટલે કેટલો, 3. y2 - y1, y2 એટલે 1 અને y1 એટલે 3. x અક્ષ પર જે હોય એ લખવાનું. x અક્ષ પર x જ છે એટલે x જ લખો. ધારો કે આલેખ આવો હોત ft, તો y ની જગ્યા ઉપર f લખ્યું હોત અને x ની જગ્યા ઉપર t લખ્યું હોત, સમજો, બરાબર. x1 કેટલું છે, 1. x2 કેટલું છે, 2 - 1. તો કેટલું થશે, y - 3/-2 = x - 1/1. આને અહીં ગુણ્યા અને અહીં, તો y - 3 = -2x
माइनस टू इंटू माइनस वन प्लस टू, डाबी बाजू लाइए तो 2x प्लस y, અને 3 ને જમણી બાજુ લઈએ તો 2 પ્લસ 3, તો 2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5. જુઓ સમીકરણ આવી ગયું. તો સમીકરણ પરથી આલેખ, અને આલેખ પરથી સમીકરણ આ રીતે તારવી શકો. ચેપ્ટર ની અંદર આપણે બંને વસ્તુ શીખવાના છે. બીજી એક વસ્તુ અહીં નોંધવાની, આ જે મેં નોંધાવ્યું તમને કે આ સુરેખ રેખા જ્યારે હોય ત્યારે ઢાળ દરેક સ્થાને સમાન હોય, આ વસ્તુ ધ્યાન રાખો, આ ખૂબ અગત્યની નોંધ. બીજું, અલગ અલગ રેખા માટે ઢાળ કેવો એ સમજી લઈએ. સામાન્ય ભાષામાં જ સમજવાનું, દર વખતે સૂત્ર ઉપર જવાનું નહીં. ધારો કે આવો આવો લેખ આપ્યો હોય, કોનો ઢાળ, તો સીધો જ રસ્તો છે ભાઈ, ધાર છે જ નહીં, ચડવાનું છે જ નહીં, ઉતરવાનું પણ નથી, સીધો જ રસ્તો. એટલે ધાર ઝીરો, એટલે સમ ક્ષિતિજ રેખા, એટલે જમીનને સમાંતર રેખાનો ધાર શું હોય, હંમેશા ઝીરો. પછી જો આવું રેખા હોય, આ રેખા કેવી, તો જેમાં વાયનું મૂલ્ય એક સાથે વધે છે, આમ ચડવાનું છે, તો ચઢાણ હોય ત્યારે ધાર તમને હંમેશા ધન મળશે. અને બીજું એક વસ્તુ જોઈએ, જ્યારે આવો ઉતાર હોય, ઉતરતું હોય, ત્યારે ધાર તમને ઋણ મળશે. આ વસ્તુ તમારા માટે ખૂબ જ અગત્યની, જે હું તમને કહું છું કે લાસ્ટમાં આ યાદ રાખવાનું, એ જ યાદ રાખવાનું. આ ક્યાંથી આવ્યું એ બધું તમને સમજાવવા માટે છે, બાકી યાદ તો તમારે આ રાખવાનું છે. ધાર કેવી રીતે શોધવાનું એ શીખવાનું છે, ધાર આપેલું હોય તો સમીકરણ કેવી રીતે બનાવવાનું, રેખાનું બે બિંદુના યામ હોય તો કેવી રીતે રેખાનું સમીકરણ બને એ શીખવાનું છે. આવી રેખાઓ માટે ધાર કેવો આવે, ઝીરો આવે, ધન આવે, ઋણ આવે, એ શીખવાનું છે. બરાબર, આટલું તમને સમજાયું હશે. હવે થોડા આગળ વધીએ.